સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણાથી બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. જિલ્લામાં વિઝાના નામે ઠગાઈનો મામલો સામે આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના વિઝા અપાવવાના બહાને ઠગાઈ કરવામાં આવી. ત્રણ લોકોની સાથે વિઝાના નામે છેતરપિંડી કરવામાં આવી છે. જે રીતે સ્ટુડન્ટ વિઝાના નામે 52.7 લાખ રૂપિયાની જે રીતે છેતરપિંડી કરવામાં આવી છે. વિજાપુરમાં શુભ ઓવરસીઝના માલિકની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. સુહાગ પટેલ સહિત 5 લોકો સામે ઠગાઈની ફરિયાદ કરવામાં આવી છે. જે રીતે સ્ટુડન્ટ વિઝાના નામે 52 લાખની છેતરપિંડીનો આ મામલો સામે આવ્યો છે. ક્યાંક ને ક્યાંક વિજાપુરમાં શુભ ઓવરસીઝના માલિકની સામે ફરિયાદ પણ કરવામાં આવી છે. આ છેતરપિંડીનો મામલો મહેસાણાથી જે રીતે સામે આવ્યો છે. ઓસ્ટ્રેલિયાના વિઝા અપાવવાના બહાને ઠગાઈ કરવામાં આવી હતી. જિલ્લાની અંદર વિઝાના નામે ઠગાઈનો આ વધુ એક મામલો ક્યાંક ને ક્યાંક સામે આવ્યો મહેસાણાથી. મહેસાણાની અંદર ઓસ્ટ્રેલિયાના વિઝા અપાવવાના બહાને ઠગાઈ કરવામાં આવી. 3 લોકોની સાથે વિઝાના નામે છેતરપિંડી કરવામાં આવી છે. જે રીતે વિઝા અપાવવાના બહાને આ ઠગાઈનો મામલો સામે આવ્યો. 3 લોકોની સામે વિઝાના નામે ઠગાઈની છેતરપિંડીની આ ઘટના સામે આવી. આપણી સાથે સંવાદદાતા કમલેશ રાવલ જોડાઈ ગયા છે. કમલેશ, જે રીતે મહેસાણા જિલ્લાની આ વિઝાના નામે ઠગાઈનો આ કિસ્સો સામે આવ્યો, ઓસ્ટ્રેલિયાનો વિઝા અપાવવાના બહાને આ ઠગાઈ કરવામાં આવી, શું વધુ વિગતો? મહેસાણા જિલ્લામાં વિદેશ વંશીઓ સાથે છેતરપિંડીના બનાવો સામાન્ય બની ગયા છે. ત્યારે એક વધુ બનાવ સામે આવ્યો છે. વિજાપુરથી ઓસ્ટ્રેલિયા જવા ઇચ્છતા 3 લોકો સાથે ઠગાઈ થઈ છે. સ્ટુડન્ટ વિઝા અપાવવાના બહાને અને ઓસ્ટ્રેલિયાની વિવિધ કોલેજોમાં એડમિશન અપાવવાના નામે 3 લોકો પાસેથી 52.7 લાખ રૂપિયા પડાવી લેવાયા હતા અને વિઝા આપવાની જે વિશ્વાસ આપી અને ત્યારબાદ પૈસા લીધા પછી પણ વિઝા નહીં આપતા આખરે 5 લોકો સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વિજાપુર પોલીસે 5 લોકો સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વપૂર્ણ છે કે જે વ્યક્તિ દ્વારા ઠગાઈ આચરવામાં આવી છે તેમાં અમદાવાદના પણ કેટલાક એજન્ટ સામેલ હોવાનું આ હકીકત પ્રાથમિક તપાસમાં સામે આવી છે. પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. કારણ કે જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં ટોફેલ એક્ઝામ પણ બરોબર પાસ કરી દેવાની વાત કરવામાં આવી હતી, જેને લઈને આખો મામલો ચર્ચાસ્પદ બન્યો છે. જી બિલકુલ કમલેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જે રીતે વિઝા અપાવવાના બહાને આ છેતરપિંડી કરવામાં આવી, સ્ટુડન્ટ વિઝાના નામે 52 લાખની છેતરપિંડી, એ વિઝાપુરમાં શુભ ઓવરસીઝના માલિકની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી.